नमस्कार मित्रों, स्वागत है तमारू उमिया फूड चैनल पर। आज आप एक साउथ गुजरात की प्रख्यात वनगी बनावा जाई रहा छे, जे लीलवा आवे छे, ए लीलवा माथी बने छे ढेखरा। तो आ रेसिपी छे ढेखरा, एना माटे अही मैं एक बाउल फ्रेश लीलवा लीधेला छे। एक वासण में एक कप जेटलू पानी लई एमां लीलवा उमेरीशू, मीठू उमेरीशू अने एकदम स्लो गेसे एने चढ़ी दईशू। तमे जोई शको छो एकदम सरस चढ़ी गया छे दाणा, અને થોડા કાચા રાખીશું। લગભગ 95% જેટલા જ કૂક કરીશું, એને વધારે કૂક નથી કરવાના કેમ કે હજુ આપણે એને ઉકળતા પાણીમાં એડ કરવાના છે। મેં એક વાસણમાં પાણી લીધું છે, જો આપણો એક કપ લોટ હોય તો સામે 1.5 કપ જેટલું પાણી ઉમેરવાનું છે, એટલે કે એનાથી 1.5 પાણી ઉમેરવાનું છે। આ પાણીમાં સૌ પ્રથમ તો આપણે મીઠું ઉમેરીશું, એમાં લગભગ 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું, વધારે નથી ઉમેરવાનું, 1 ચમચી જેટલું। 1/4 ચમચી હિંગ ઉમેરીશું, થોડી હળદર, તલ ઉમેરીશું થોડા, કારણ કે તલ પછી આપણે ઉમેરીશું તો તલ છૂટા પડી જાય છે ફ્રાય કરતી વખતે। 1/4 ચમચી જેટલો અજમો મસળીને ઉમેરીશું। ધીમે ધીમે પાણી ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે, એમાં મેં લીલા મરચાં લીધેલા છે, લીલા મરચાં અને આદુને મેં ક્રશ કરી દીધા છે એ ઉમેરીશું। લગભગ 3 લીલા મરચાં છે અને એક નાનો ટુકડો આદુનો છે, કેમ કે એમાં લાલ મરચું ઉમેરાતું નથી એટલે થોડી તીખાશ વધારે રાખીશું। લીલું લસણ લીધું છે અમે, 2 ચમચી જેટલો ગોળ લઈશું। જેમ આપણે કંસારમાં અને ચોખલિયામાં કે જે આપણે સારેવડા કરીએ છીએ એમાં આદણ મૂકીએ છીએ, સેમ એ જ રીતનું આદણ મૂકવાનું છે। તમે જોઈ શકો છો અંદરથી પાણી ઉકળવા લાગ્યું છે। આ રીતે પાણી ઉકળી જાય એટલે ગેસની ફ્લેમને આપણે બિલકુલ સ્લો કરી દઈશું અને થોડો થોડો લોટ ઉમેરતા જઈશું અને વેલણની મદદથી મિક્સ કરતા જઈશું। મેં 1 કપ ચોખાનો લીધો છે અહીં, એક કપ ચોખા, 1/4 કપ અહીં મેં જુવારનો લોટ લીધેલો છે અને 2 ચમચી જેટલો હું લઈશ બાજરીનો લોટ। તમે થોડો ચણાનો લોટ પણ ઉમેરી શકો છો, થોડો જ લઈશું, લગભગ 2 ચમચી જેટલો જ, અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું વેલણની મદદથી। એકદમ સરસ મિક્સ થઈ ગયો છે લોટ, બધો મિક્સ થઈ જાય પછી આપણે તુવેરના દાણા ઉમેરીશું। તુવેરના દાણા તમે પહેલાં પણ ઉમેરી શકો છો જ્યારે પાણી ઉકળે ત્યારે, અને પછી પણ ઉમેરી શકો છો, અને બધું જ વેલણની મદદથી આપણે મિક્સ કરી દઈશું ફરીથી। તમે આ દાણાને ક્રશ પણ કરી શકો છો અને આ રીતે આખા પણ અંદર ઉમેરી શકો છો। હવે જેમ આપણે કંસાર બનાવીએ છીએ એમ જ તવી મૂકીશું અને તવી ઉપર એને સીજવા માટે મૂકી દઈશું। તવી મૂકીશું અને તવી ઉપર આ રીતે ઢાંકી અને એને 7 થી 10 મિનિટ સુધી થવા દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે આ રીતે લઈશું લોટ, એટલે એકદમ ગોળ ગોળ સરસ થઈ જશે। હવે લોટને એક વાસણમાં ઠંડો કરવા માટે મૂકી દઈશું। આ રીતે આપણે એક વાસણમાં આપણે કાઢી લીધું છે, હવે એમાં કોથમીર ઉમેરીશું, ઠંડુ પડે પછી જ કોથમીર ઉમેરવાની છે કેમ કે એનો કલર ચેન્જ થઈ જશે, અને ફરીથી મિક્સ કરી દઈશું। હવે બંને હાથને આપણે થોડા તેલ વાળા કરી દઈશું અને આનો વડાનો શેપ આપીશું। પતલા ગમતા હોય તો તમે પતલા રાખી શકો છો અને જાડા ઢીખરા ગમતા હોય તો તમે જાડા રાખી શકો છો। આપણે આ રીતે મીડિયમ શેપ રાખીશું અને એક પ્લેટમાં મૂકતા જઈશું। લોટ ચડી ગયેલો હશે તો બિલકુલ હાથે ચોંટશે નહીં અને એકદમ સુંવાળો સુંવાળો થઈ જશે। બધા જ ઢેખરા વળાઈને તૈયાર થઈ ગયા છે, હવે આ ઢેખરાને આપણે સિંગ તેલમાં તળીશું। તેલ બિલકુલ ગરમ થઈ ગયું છે, પ્રથમ ગાળમાં આપણે 1 જ ઢેખરું ઉમેરીશું અને પછી જ બીજા ઢેખરા ઉમેરીશું। આ ઓલરેડી ચડેલા હોવાથી એને વધારે ડીપ ફ્રાય કરવાની જરૂર નથી હોતી। જો તુવેરના દાણા તમને મોઢામાં આવે એવું ગમતું હોય તો તમે એને 95% સુધી જ કૂક કરવાના છે અને લાસ્ટમાં આપણે લોટમાં એડ કરીશું, જેથી કરી અને ફ્રાય થતી વખતે પણ એ ચડી જાય જેની થોડી ઘણી કચાસ હોય। આ ઢેખરાને દહીંનું રાયતું, લીલી ચટણી કે પછી ચા સાથે પણ સર્વ કરી શકાય છે। આ રીતના ઉપર ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એનો ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે આપણે નીકાળી દઈશું। થોડી વાર પછી જ આ ઢેખરાને ફ્લિપ કરીશું। પરંપરાગત ઢેખરા એ જે શેરડીનો રસ આવે છે એ શેરડીના રસમાં બધો લોટ ઉમેરીને કરવામાં આવે છે।
જો ગોળ આપણે વધુ ઉમેરીશું તો એકદમ ગળપણ થઈ જશે, અને જે શેરીનો રસ હોય છે એ એકદમ લાઇટ એનો ટેસ્ટ હોય છે. ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, હવે આપણે એને નીકાળી લઈશું. એ જ તેલમાં બીજા ઢેકળા પણ આપણે કરી લઈશું. તૈયાર થઈ ગયા છે મિત્રો સરસ મજાના આપણા ઢેકરા. અંદરથી પણ એકદમ સરસ નરમ નરમ બન્યા છે. જો તમને મારી આ ઢેકરાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.